નમસ્કાર. આજનો દિન મહિમા, આજની તારીખ 20 માર્ચ. સર આઇઝેક ન્યૂટન. વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનનો જન્મ ઈસવીસન 1642માં ઇંગ્લેન્ડના એક નાના ગામમાં થયો હતો. જે વર્ષે ગેલિલિયોનું અવસાન થયું તે જ વર્ષે જાણે કે તેમની ખોટ પૂર્વા એવા જ મહાન વૈજ્ઞાનિક ન્યૂટનનો જન્મ થયો અને ખુશનસીબ ઘટના ગણાવી શકાય. નાનપણથી જ તેને હાથ કારીગરીની નાની નાની વસ્તુઓ બનાવવાનો ખૂબ રસ હતો. ગ્રેજ્યુએટ થયા પછી તેમણે સૌપ્રથમ ગણિત ક્ષેત્રે બાયનોમિયલ થિયરમની શોધ કરી. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત એ ન્યૂટનની ક્રાંતિકારી શોધ છે. કેલ્ક્યુલસ અંગેનો સિદ્ધાંત, ટેલિસ્કોપની રચના, પ્રકાશના વક્રીભવનની શોધ વગેરે શોધોએ ન્યૂટનને અમર ખ્યાતિ બક્ષી છે. પરંતુ ન્યૂટને કરેલ શોધો અવૈજ્ઞાનિક માન્યતાઓ સામેનો મોટામાં મોટો પડકાર હતો. આટલી પાયાની શોધો કર્યા છતાં ન્યૂટન પ્રામાણિકપણે એમ માનતા હતા કે પોતે માત્ર જ્ઞાનના સાગરના કિનારે છીપો વીણતા એક બાળક જેવો છે, જ્યારે સત્યનો દરિયો તો મારી સમક્ષ વણ ઉકાઈને પડ્યો છે. દરમિયાન તેમને રોયલ સોસાયટીના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા અને રાણીએ તેમને સરનો ખિતાબ આપી સન્માન્યા. તારીખ 20 માર્ચ 1727ના રોજ આ મહાન વૈજ્ઞાનિક ચિરનિદ્રામાં પડી ગયા. ન્યૂટને પોતાના પૂર્વાચાર્યોનું ઋણ સ્વીકારતા કહ્યું હતું, જો હું કંઈ પણ આગળ જોઈ શક્યો છું તો ફક્ત એ દિગ્ગજોના ખભે ઊભીને જ.